देवभूमि द्वारका જિલ્લાના ખંભાળિયાના ભટ્ટ ગામે અદાણી કંપનીના સ્ક્રેપયાર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી। કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી એક બિનવારસુ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ તપાસ કરતા બોટ પાકિસ્તાનની હોવાનું બહાર આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હરામીનાળા વિસ્તાર પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરીના મુદ્દે કુખ્યાત છે, જેને પગલે સુરક્ષા તંત્ર પાકિસ્તાનની બોટ મળવાથી એલર્ટ થઈ ગયું છે। ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા। શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર। ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ, પાપા પગલી થી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં। આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ જ્ઞાન ગંગા। વિશેપ યોર ફ્યુચર। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં પ્રતિદિન અનેક આગેવાનો અને અગ્રણીઓ અતિથિ બની રહ્યા છે। પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝાની વ્યાસપીઠ પરથી વહેતા કથામૃતનો લાભ લેવા પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ જામનગર આવી પહોંચ્યા હતા। આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ કથા શ્રવણનો લાભ લીધો હતો। CR પાટીલ, નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। નરેશ પટેલના રાજકારણ પ્રવેશ અંગેની અટકળોના દોર વચ્ચે કથામાં તેમની CR પાટીલ સાથે એક જ મંચ પર ઉપસ્થિતિથી તેમના કેસરિયા ખેસ ધારણ કરવાના ક્યાસો પ્રબળ બન્યા છે। કથામાં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। ગઈકાલે હાસ્યકાર સાંઈરામ દવે તથા લોક સાહિત્યકાર બ્રિજરાજ દાન ગઢવીએ તેમની આગવી શૈલીમાં શ્રોતાઓને ડોલાવ્યા હતા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના જામનગર પ્રવાસ દરમિયાન નગરના ભાજપ અગ્રણી ધીરુભાઈ કનખરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। શંકરસિંહે ધીરુભાઈ તથા કનખરા પરિવારનું આતિથ્ય માણી સંસ્મરણો વાગોડ્યા હતા।